દેશ સહિત વિદેશોમાં પણ કોરોનાના કહેરને લઈને હાહાકાર જોવા મચી રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જિલ્લા ફેર અવર જવર કરી શકશે નહીં અને કોઈ કારણોસર જિલ્લા ફેર જવાનું થાય તો ખાસ મંજૂરી લેવી પડશે. તો પ્રાંતિક પોલીસ દ્વારા ચુસ્ત પાલન કરવા કેટલાક વગર પાસ પરમિટે જિલ્લા ફેર અવર જવર કરતા નોકરિયાત અધિકારી કર્મચારીઓ અટકાવવામાં આવ્યા હતા. હાલ કોરોના વાયરસને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જિલ્લામાં કોરોનાનો અન્ય પોઝિટિવ કેસમાં વધારો ના થાય તે માટે જિલ્લા કલેક્ટર સી જે પટેલ દ્વારા જિલ્લામાં રહેવું સ્પષ્ટપણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોઈ પણ ઇમરજન્સી સેવામાં જ જિલ્લાભરમાં અવર જવર માટે જરૂરી મંજૂરી આપવામાં આવશે. ત્યારે હાલ તો આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન પ્રાંતિક પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી ચંપાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીએસઆઈ બીડી રાઠોડ દ્વારા મજરા થતા પ્રાંતિજ મહિલા પીએસઆઈ પીટી ચૌધરી દ્વારા અત્યારે આ દહે દહાડે તેવી ગરમીમાં પણ ડ્યુટી ઉપર જોવા મળ્યા હતા અને જિલ્લા ફેરથી ચાલતા લોકો કર્મચારીઓએ અધિકારીઓએ ફરજના ભાગરૂપે રોકાયા હતા અને જિલ્લા ફેરીથી વગર પાસ પરમિટ વગર આવતા લોકોને જિલ્લામાં પ્રવેશ આપ્યો ન હતો. હાલ તો આ ભયાનક કોરોનાની મહામારી વચ્ચે અને ગરમી તડકા વચ્ચે ઉભા રહીને પ્રાંતિજ પોલીસ દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે. ડ્રોન કેમેરા દ્વારા રાખવામાં આવી રહી છે બાજ નજર. તો બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા ફેર નહીં જવાની સૂચનાનું કેટલાક અધિકારીઓ કર્મચારીઓ ઉલ્લંઘન કરે છે, ત્યારે તંત્ર દ્વારા આવા કર્મચારીઓ ઉપર શું એક્શન લેશે એ તો હવે જોવા રહ્યું. ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસની નિષ્ઠાભરી કામગીરીને લઈને પ્રાંતિજ પોલીસને લાખ લાખ સલામ.